ભાવનગરના વરલ ગામમાં હત્યાની કોશિશની ઘટના પાછળ વરલ ગામના પૂર્વ સરપંચ લશ્કર ભાઈ બારૈયાની જમીનમાં મોબાઈલ ટાવર હતો, જેનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં મોબાઈલ ટાવરનો માલ સામાન લેવા માટે અરિપલ્લા રખા ટ્રેક્ટર લઈને આવ્યો હતો। ત્યાં લશ્કર ભાઈ બારૈયાએ પોતાની જમીનનું ભાડું અને કરાર મુજબની લીઝની રકમ રહેણી છે તે આપ્યા બાદ જ ટાવરનો માલ સામાન અડવા દેશે તેમ કહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી। આથી અરિપલ્લા રખા પોતાના સાગરીતો સાથે ઘાતક હથિયાર સાથે લશ્કર બારૈયાના ઘરે હુમલો કરવા ગયા હતા। ત્યારે રાધિકા બારૈયા પોતાના કાકાનો જીવ બચાવ વચ્ચે પડતા તેને ધારદાર છરી લાગી જતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું। પોતાના કાકાને બચાવ વચ્ચે પડેલી સગીર ભત્રીજીની હત્યા થતાં કોમિક તંગદિલી સર્જાઈ હતી, જેની જાણ ભાવનગર જિલ્લા પોલીસ વડાને થતાં તેઓ પોલીસ સ્ટાફ સાથે વરલ ગામે દોડી આવ્યા હતા। તેમજ હત્યાના ગુનામાં આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલ કુલ 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સિહોર તાલુકાના વરલ ગામે એક ટાટા ડોકોમો કંપનીના નેટવર્કનો જે ટાવર કહેવાય એના કાટમાં લેવા માટે આરોપી આવ્યા હતા। સદર જે ટાવર જે છે એની લીઝના પૈસાની લેતી દેતી બાબતે આરોપી અને ફરિયાદી વચ્ચે સૌપ્રથમ બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો વધારે ગંભીર રૂપ લેતા આરોપી તરફથી તીક્ષ્ણ હથિયારો લોખંડની પાઇપ વગેરેથી હુમલો કરવામાં આવ્યો, જેના કારણે આ સમગ્ર જે બનાવ છે એ બનવા પામેલ હતો। બનાવના અનુસંધાને સિહોર પોલીસ સ્ટેશનમાં જે કહેવાય ગઈ મોડી રાત્રે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તથા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ ઘટનામાં સંડોવાયેલા તમામે તમામ આરોપી છે એને હસ્તગત કરી લેવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લા પોલીસ તરફથી સૌને અપીલ કરવામાં આવે છે કે આપ સૌ શાંતિ જાળવી રાખો અને કોઈપણ પ્રકારના વોટ્સએપ કે બીજા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ એવા ખોટા મેસેજ છે એનાથી ગેરમાર્ગે ન દોરાતા।